થોડા સમય પહેલાં જ એક ડોક્ટર દ્વારા ચહેરા પર થતા પિમ્પલ્સ વિશે કંઈક એવું કહેવામાં આવ્યું કે લોકો આશ્ચર્યચકિત થઈ જાય ડોક્ટરે જણાવ્યું કે તેમના કેટલાક દર્દીઓ સાથે એવું બન્યું છે કે તેમને પિમ્પલ્સ ફાટી જતા જીવલેણ ચેપનો ભોગ બનવું પડ્યું ડૉક્ટર એવર એરિયસ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા ઓરેન્જ કેલિફોર્નિયામાં ઇરવિન મેડિકલ સેન્ટરના રેસિડેન્ટ ડૉક્ટર નિયમિત નાકના પિમ્પલ્સ પોપિંગ વિડીયો બનાવે છે અને તમારા પિમ્પલ્સ સાથે શું ન કરવું તે સમજાવે છે હાલના જ એક વિડિયોમાં ડોક્ટર એરિયસ તેમના એક લાખ પિસ્તાળીસ હજાર અનુયાયીઓને સમજાવતા જોવા મળે છે કે જો ચોક્કસ બેક્ટેરિયા ફાટેલા પિમ્પલમાં પ્રવેશ કરે તો તે મેનિજાઇટિસનું કારણ બને છે જે તમને મગજ અને કરોડરજ્જુમાં ચેપ લાગે તો જીવલેણ બની શકે છે ડૉક્ટર એરિયસ કહે છે કે તમારા ચહેરા પર ટ્રાઇંગલ ઓફ ડેથ નામની જગ્યામાં કોઈ પિમ્પલ ન ફૂટવો જોઈએ આ ત્રિકોણ તમારા ચહેરાને નાકના પુલની મદદથી મોઢાના બંને ખૂણાને ત્રિકોણ આકારમાં કવર કરે છે અને મગજ સુધી જનારી નસો સાથે જોડાયેલો હોય છે તેમના કહેવા પ્રમાણે તેનાથી ગંભીર ચેપ અને બળતરા થઈ શકે છે બળતરા કેરાટીન સાઇનસ થ્રોમ્બોસિસ નામના લોહીના ગાંઠ થઈ શકે છે પરંતુ તે મેનિન્જાઈટિસ નામના ચેપમાં પણ પરિણમી શકે છે જે મેનેન્જીસ અથવા મગજની પેશીઓનો ચેપ છે ડૉ એરિયસે જણાવ્યું કે આવી સ્થિતિમાં દર્દીને તાવ ક્યાંચકી આવી શકે છે અને કેટલાક કિસ્સામાં મૃત્યુ પણ થઈ શકે છે